विद्यार्थी मित्रों, मारू नाम छे उंधाड संजय भाई। आजे आपणे धोरण 6 नो विषय विज्ञान नो आपणे नवमो पाठ એટલે કે દ્વિતીય સત્રનો પહેલો પાઠ આપણે ભણવાનો છે, સજીવો અને તેની આસપાસ। બરાબર છે? તો સજીવોની આસપાસ આપણે જે પાઠ ભણવાનો છે એમાં આપણે જોઈએ તો સજીવો જે છે, તો સજીવ આપણે એના લક્ષણો એ અનુકૂલન કઈ રીતે કરતા હોય છે જુદા જુદા વાતાવરણની અંદર, આ દરેક વસ્તુ આપણે અહીંયા ભણવાની છે આ પાઠની અંદર। તો આપણે પહેલી એને બુજો છે, એના પોતાના વેકેશન દરમિયાન છે ઋષિકેશ ફરવા જાય છે ગંગા નદીના કિનારે, ત્યારબાદ ત્યાંથી ત્યાં પણ જોયો છે, પછી આગળ જાય છે હિમાલયની પર્વતમાળા ઉપર ફરે છે, ત્યાં પણ જોવે છે, બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે, વાતાવરણ બધી જગ્યાએ જુદું જુદું જોવા મળે છે। હિમાલયની પર્વતમાળામાં જોઈએ તો ખૂબ જ ઠંડી હોય છે, પછી ત્યાં જોયું તો એને વૃક્ષો પણ અલગ અલગ પ્રકારના જોવા મળ્યા, જેમ કે આપણે લઈએ તો ઓક, પાઇન, દેવદાર વગેરે વિવિધ પ્રકારના વૃક્ષો જોયા એને। ત્યારબાદ તે રાજસ્થાનના ગરમ રણમાં પણ જાય છે, ત્યાં ઊંટની ખૂબ સરસ મજાની સવારી પણ કરે છે, ગરમ રેતીમાં પણ રમે છે। બરાબર છે? ત્યારબાદ છેલ્લે અંતે તે જગન્નાથપુરીના દરિયા કિનારેની મુલાકાત લે છે, ત્યાં પણ તે દરિયાના સજીવો જે છે, દરિયાઈ સજીવો છે એના વિશેનું અવલોકન કરે છે, જોવે છે। બરાબર? ખૂબ જ મજા આવે છે એને, અને ત્યાં એને એક વૃક્ષો જે છે એ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળ્યા, જેમ કે ટપકાયુક્ત સરુના વૃક્ષો પણ એને જોયા જે દરિયા કિનારે જોવા મળે છે। હવે આના ઉપરથી એક તારણ ઉપર આવે છે કે દરેક જગ્યા એકબીજાથી જુદી હતી, દરેક જગ્યાઓ જે છે એ એકબીજાથી જુદી હતી, જેમ કે આપણે પર્વત ઉપર જઈએ તો અહીંયાના વૃક્ષો અલગ, ત્યાંના પ્રાણીઓ અલગ। બરાબર છે? પછી જે સમતલ મેદાનોની અંદર જોઈએ તો અહીંયા જે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, આ દરેક વસ્તુ અલગ જોવા મળતી હતી। છેલ્લે પછી તે દરિયા કિનારે ગયા, ત્યાં પણ તેને અલગ પ્રકારની બધી પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળી, રણની અંદર ગયા તો અહીંયા પણ એને અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળ્યા, તો એને એ પણ અનુભૂતિ કરી કે ક્યાં ઠંડી છે, ક્યાં ગરમી છે અને ક્યાં ભેજવાળું વાતાવરણ પણ છે, જેમ કે દરિયા કિનારે જાઓ તો અહીંયા આપણને ભેજવાળું વાતાવરણ વધારે જોવા મળે। આના ઉપરથી એક એવું તારણ મળ્યું કે પૃથ્વી ઉપર કોઈ પણ એવું સ્થળ નથી કે જ્યાં સજીવો ન હોય, દરેક જગ્યાએ સજીવો રહેલા છે। આપણે ઘરની બહાર જઈએ, ઘરની બહાર જઈએ તો પણ આપણને સજીવો જોવા મળશે, ઘરની અંદર જાઓ, બરાબર, ઘરની અંદર તમે ખૂણે ખૂણામાં જોવો, ઘરની અંદર કોઈ પણ જગ્યાએ જોવો તો તમને નાના મોટા ઘણા બધા સજીવો જોવા મળશે। પહેલી ને એક જિજ્ઞાસા જાગી, ભાઈ કબાટમાં તો કાંઈ નહીં હોય, બરાબર છે, કબાટ છે, અંધાર્યું છે અને એની અંદર કાંઈ નહીં હોય, તો કબાટ ખોલીને જોવે છે તો એની અંદર પણ એને કરોળિયાની ઝાડો જોવા મળે છે, એટલે કે કરોળિયાઓ જોવા મળે છે, એટલે કે દરેક જગ્યાએ સજીવો રહેલા છે। બરાબર? એક કારણ એવું પણ છે કે જ્વાળામુખીના મુખ ઉપર પણ સૂક્ષ્મ જીવો જોવા મળે છે। જ્વાળામુખી આપણે જેને એકદમ ધબધબતો વિસ્તાર જે આપણે માનીએ છીએ, જેમાંથી લાવારસ નીકળે છે, એવી જગ્યાએ પણ સૂક્ષ્મ જીવો પોતાનું અનુકૂલન સાધીને અહીંયા પણ રહે છે। બરાબર? એટલે આના ઉપરથી એવું તારણ મળે કે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ સજીવો રહેલા છે। તો હવે આપણે મુદ્દા ઉપર આવીએ કે સજીવો અને તેની રહેવાની આસપાસની જગ્યા, કે સજીવો અને એની આસપાસની રહેવાની જે જગ્યા છે એની વાત કરીએ। તો પહેલી અને બીજો છે એની પોતાની જે મુલાકાતો લીધી હતી વેકેશન દરમિયાન એની વિશે વિચાર કરે છે કે રણમાં ઊંટ જોવા મળે છે, પર્વતો ઉપર બકરીઓ જોવા મળે છે, યાક જોવા મળે છે। બરાબર? હિમાલયની આપણે પર્વતમાળા ઉપર જોઈએ તો આપણે સાંભળેલું હશે તો અહીંયા આપણે બકરીઓ છે, યાક છે, અને દરિયા કિનારે આપણે જઈએ તો કરચલા જોવા મળે, માછલીઓ જોવા મળે, ઝીંગા હોય છે, પછી તારા માછલી હોય છે, ઘણું બધું જોવા મળતું હોય છે। તો વનસ્પતિ પણ એક વિસ્તાર કરતા બીજા વિસ્તારમાં અલગ જોવા મળે છે, જેમ પ્રાણીઓ અલગ અલગ પ્રકારના છે, તમે જોવો તો પર્વતીય વિસ્તારના જે પ્રાણીઓ છે, રણ વિસ્તારના જે પ્રાણીઓ છે અને સમતલ મેદાનના જે પ્રાણીઓ છે, તો એવી જ રીતે બધા જ જે પ્રાણીઓ છે અલગ અલગ જોવા મળે છે, એવી જ રીતે વનસ્પતિઓમાં પણ કંઈક ફેરફાર જોવા મળે છે। તો આના આધારિત આપણે એક પ્રવૃત્તિ કરવાની છે। બરાબર છે? આપણે જ્યારે ફ્રી હોય, જ્યારે પણ આપણે નવરા હોય,
ત્યારે આ એક આપણે પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિની અંદર શું છે, એકદમ નાની એવી છે. આપણે શું કરવાનું છે, એક કોષ્ટક બનાવવાનું છે. હવે કોષ્ટકની અંદર આપણે જંગલની અંદર શું શું જોવા મળે, જંગલની અંદર આપણને કઈ કઈ વસ્તુ જોવા મળે, બરાબર, ત્યાં પ્રાણીઓ કયા કયા જોવા મળે, ત્યાં વનસ્પતિ કઈ કઈ પ્રકારની જોવા મળે, દરેક વસ્તુનું લિસ્ટ આપણે બનાવવાનું છે. આમાં જો ખાલી એક ઉદાહરણ પૂરતું સામાન્ય વસ્તુ લીધી છે, આપણે આખે આખું કોષ્ટક પૂરું કરવાનું છે. તમને મજા આવશે, બરાબર છે. જ્યારે પણ તમે ફ્રી હો, બરાબર છે, ત્યારે કોઈ ને કોઈ રેફરન્સ લઈ અથવા તો બુક લેવાની કોઈ અથવા તો યુટ્યુબની અંદર વિડીયો જોઈને પણ આપણે જાણી શકીએ છીએ કે ભાઈ જંગલની અંદર શું શું હોય છે. તો આપણે સામાન્ય રીતે જંગલમાં જાણીએ છીએ કે જંગલમાં શું હોય, તો કે સિંહ હોય, વાઘ હોય, બરાબર છે. પછી વનસ્પતિની અંદર જોઈએ તો સાગ એની અંદર આવતા હોય, પછી લીમડો હોય, બાવળ હોય, બરાબર છે. આવા બધી પ્રકારની વનસ્પતિ પણ હોય છે. પછી આપણે વસ્તુઓની વાત કરીએ તો મોટા મોટા પથ્થરો હોય, બરાબર છે. પછી કોઈ ધાતુના પથ્થરો પણ અમુક જગ્યાએ જોવા મળતા હોય, એટલે જે જે જગ્યાએ જે જે વસ્તુ જોવા મળતી હોય. ધારો કે પર્વતીય વિસ્તારમાં છે તો અહીંયા પણ આપણે બકરીઓનો આપણે ઉલ્લેખ કરી શકીએ, યાક છે, પછી જે બરફની અંદર રહેતો રીંછ છે, પછી આપણે જે એના વૃક્ષો છે એ વૃક્ષો વિશે જો આપણે માહિતી જાણતા હોય એના વિશે એક નોંધ કરવાની, બરાબર. એટલે આ દરેક વસ્તુ છે આપણે નિરાંતે જ્યારે પણ આપણે ફ્રી હોય ત્યારે આ બધી વસ્તુ લિસ્ટ છે એ આપણે ભરવાનું છે, બરાબર. તમને મજા આવશે. અને આના વિશે આનાથી શું થશે ફાયદો, કે તમે જંગલ વિશે જાણશો, બરાબર. જંગલની અંદર શું શું હોય છે, પર્વત ઉપર શું શું હોય છે, કે રણની અંદર શું હોય છે, બરાબર છે, દરિયામાં શું હોય છે, જાતે જ તમારે અવલોકન કરી અને તમારા કોષ્ટક આખા બહુ ભરવાનું છે. આગળ જોઈએ નિવાસસ્થાન અને અનુકૂલન. નિવાસસ્થાન વિશે આપણે સામાન્ય ખ્યાલ તો પણ ખબર છે કે નિવાસસ્થાન એટલે શું. તમે સીધી ભાષા તરત જ કહેશો નિવાસસ્થાન એટલે શું, તો કહેશો કે આપણે જે ઘરમાં રહીએ છીએ એટલે નિવાસસ્થાન. ઓકે, બરાબર છે. જે આપણે ઘરે રહીએ છીએ એને શું કહીએ આપણે, આપણું નિવાસસ્થાન. પછી અનુકૂલન, તો એ ઘરની અંદર રહેવા માટે આપણે અનુકૂલન સાધેલું હોય છે, બરાબર. આપણે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો એ રીતનું આપણું અનુકૂલન હોય, અને આપણે મેદાનવાળા વિસ્તારની અંદર રહેતા હોય તો આપણું એ પ્રકારનું અનુકૂલન હોય. તો અહીંયા આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ પ્રાણીઓ માટેનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ, બરાબર. અનુકૂલનની જો વાત કરીએ તો કે પ્રાણીઓ કે વનસ્પતિ જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ એ ધરાવતા હોય છે. પ્રાણીઓ કે વનસ્પતિ જે વિસ્તારની અંદર હોય છે ત્યાંનું તે કંઈક લક્ષણ વિશિષ્ટતા એના માટેની ધરાવતા હોય છે. અને આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે જેને અનુકૂલન કહેવામાં આવે છે. સામાન્ય જે ભાષામાં આપણે કહીએ અનુકૂલન એટલે કે વાતાવરણની અંદર આપણે એડજસ્ટ થઈ જવું, બરાબર, કે એના આપણે અનુકૂલિત થઈ જવું એને આપણે અનુકૂલન કહીએ. જેમ કે આપણે સ્કૂલની અંદર શરૂઆતમાં આપણે આવીએ ત્યારે આપણે શરૂઆતમાં ન મજા આવે, પછી ધીમે ધીમે આપણને પણ અનુકૂળ થઈએ, એ વાતાવરણની અંદર આપણે શું થઈ જાય છે, અનુકૂળ થઈ જાય છે. એવી જ રીતે આની અંદર પણ અનુકૂલનની આ એક વ્યાખ્યા છે કે અનુકૂલન એટલે શું. તો એ અનુકૂલન એટલે આવું કહી શકીએ કે જે વિસ્તારની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે પોતાની અંદર એક ખાસ પ્રકારનું લક્ષણ ધરાવતા હોય છે. ઓકે, તો અનુકૂલન વિશે આપણે અભ્યાસ કરતા હતા. અનુકૂલનની અંદર જો આપણે વાત કરીએ તો પ્રાણીઓ કે વનસ્પતિ જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું એક લક્ષણ એ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે જેને અનુકૂલન કહેવામાં આવે છે, કે એની અંદર એક ખાસ પ્રકારનું અનુકૂલન એટલે કે એવા લક્ષણો હોય છે જેને લીધે એ પોતાને એ વાતાવરણની અંદર એ શાંતિથી જીવી શકતા હોય છે, વ્યવસ્થિત રહી શકતા હોય છે. એ પ્રકારનું જે લક્ષણ એની અંદર આવેલું હોય છે એને એ લક્ષણને આપણે અનુકૂલન કહીએ છીએ. અનુકૂલન છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, કે લાંબા ગાળા પછી એ અનુકૂલન એની અંદર આવતું હોય છે, બરાબર. એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરશું આગળ જોઈએ તો. તો પહેલું આપણે જો અનુકૂલનની વાત કરીએ તો દરિયાઈ અનુકૂલનની આપણે જો વાત કરીએ તો દરિયાની અંદર શું અનુકૂલન, કે દરિયાની અંદર આપણે જોઈએ તો એનું પાણી જે છે એ ક્ષારયુક્ત હોય છે, ક્ષારવાળું હોય છે, ખારું પાણી, બરાબર. તો આવા ખારા પાણીની અંદર જે સજીવો રહી શકતા હોય છે, બરાબર. પછી બીજું એ કે
ऑक्सिजन जोईए, ऑक्सिजन विना सजीव छे जीवी सकतो नथी। तो आपणे अहींया पाणी ते पाणीमां ઓગળેલ હવાનો આપણે કોણ ઉપયોગ કરે છે તો કે જે દરિયાની અંદર રહેલા સજીવો એનો ઉપયોગ કરે છે। પછી એની આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો માછલી, તો માછલીની અંદર એવો શું અનુકૂલન હોય છે કે જે દરિયામાં રહી શકે, તો માછલીની અંદર એવા અનુકૂલનની આપણે વાત કરીએ તો માછલી ઘણા બધા વિવિધ પ્રકારની માછલીઓ હોય છે, જુદા જુદા પ્રકારની આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારની માછલીઓ જોવા મળે છે। આપણે YouTube ની વિડિયો પણ જોતા હોય, આપણે લાઈવ પણ ઘણી વાર જોઈએ છે, કોઈ પણ કોઈ જગ્યાએ આપણે જાતા હોય મુલાકાતની અંદર, બરાબર છે, કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ ત્યારે પણ આપણને ખબર હોય, ત્યારે પણ આપણે ઘણી બધી પ્રકારની માછલીઓ જોઈ હોય છે, અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે। પણ એની અંદર ખાસ એક લક્ષણ એ જોવા મળે છે કે એનો આકાર જે છે, એનો આકાર જે છે એ મોટે ભાગે સમાન હોય છે। કેવો હોય છે એનો આકાર? તો કે એનો આકાર છે ધારા રેખીય પ્રકારનો હોય છે, બરાબર, સુરેખિત કહેવાય, ધારા રેખીય પ્રકારનો કહેવામાં આવે છે। તો દરેક માછલીનો આકાર તમે જો આગળથી ચપટો અને પાછળથી ચપટો, વચ્ચે છે એક ફૂલેલો ભાગ હોય છે, જેમ કે આપણે ઊંધું હોય એનો પણ એનો આકાર પણ એવો જ હોય છે, આગળથી ચપટો હોય અને પાછળથી ચપટો હોય, વચ્ચેથી ફૂલેલો ભાગ હોય છે, આ પ્રકારનો ધારા રેખીય પ્રકારનો એનો આકાર હોય છે। હવે એ શું કામ, એવો કેમ આકાર હોય છે? એટલે કે એને પાણીમાં તરવામાં અને ચાલવામાં, એટલે કે પાણીની અંદર સરળતાથી તરી શકે, એટલા માટે આ એનો આકાર આવો અનુકૂલિત થઈ ગયો છે, બરાબર છે। આ એનો એક અનુકૂલન છે, પાણીમાં રહેવા માટેનો આ એનો એક અનુકૂલન છે કે પાણીની અંદર એ સરળતાથી તરી શકે, ચાલી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, બરાબર, એટલા માટે એને આપણે આ જે આકાર છે એનો મદદરૂપ થાય છે। ત્યાર પછી એના શરીર ઉપર ચીકણા ભીંગડા આવેલા હોય છે, શરીર ઉપર તમે જોશો એનું અવલોકન કરશો તો વ્યવસ્થિત, ત્યાં ક્યારેક પણ તમને માછલી જોવા મળે તો માછલીનું અવલોકન કરજો તો માછલીની અંદર તમને એની શરીર ઉપર ચીકણા ચીકણા એક અસંખ્ય ભીંગડાઓ જોવા મળશે। આખું એનું શરીર જે આપણે ચામડીથી ઢંકાયેલું છે, એવી રીતે એની જે ચામડી છે એ ભીંગડાઓથી ઢંકાયેલી હોય છે। હવે તમને ખબર છે કે આપણે થોડોક સમય જો પાણીની અંદર આપણા પગ કે હાથ પલાળેલા હોય તો આપણા હાથ અને પગ છે એ ભોગાઈ જાય છે, બરાબર છે, આપણા પગની અંદર પાણી ચડી જાય છે। વરસાદ ઋતુની અંદર આપણે જોઈએ કે આપણા પગ જો વારંવાર પલળતા હોય તો આપણા પગની અંદર ફોગાઈ જાય, એટલે કે આખું પાણી ચડી ગયું હોય, બરાબર છે, એટલે એની ચામડી જે છે એનું શરીર છે એ ફોગાઈ ન જાય, ખરાબ ન થઈ જાય, એટલા માટે એના શરીર ઉપર એવા મજબૂત એવા ભીંગડા આવેલા હોય છે જે ચીકાશ ધરાવતા હોય છે, જે પાણીને થોડુંક પાણીથી એને રક્ષણ આપે, કારણ કે દરિયાની અંદર આપણે જોઈએ તો ક્ષારયુક્ત પાણી છે બધું, બરાબર, ખારું પાણી છે, તો એની અંદર જીવવા માટે આ એનું ખાસ મદદરૂપ થાય છે। આ એનું બીજું અનુકૂલન આપણે જોઈએ તો પછી એની બંને સાઈડ, બરાબર છે, એના શરીરની બંને સાઈડ છે મીન પક્ષો આવેલા હોય છે, તો મીન પક્ષો અને પૂંછડી, બરાબર, છેડાના ભાગ ઉપર શું હોય છે, પૂંછડી આવેલી હોય છે, જોઈએ આપણે જો આ જે છે એ બે શું છે તો કે મીન પક્ષો છે અને આ જે ભાગ એ આપણે પૂંછડી તરીકે આપણે ઓળખતા હોય, આ જે ભાગ છે આપણે ભીંગડા તરીકે ઓળખીએ છીએ। અને આપણે ધારા રેખીયની જે વાત કરીએ તો જો તમે આને આ માછલીની અંદર જોઈએ તો આગળથી છે ચપટી છે, પાછળથી પણ ચપટી છે, અને વચ્ચેનો ભાગ છે કેવો છે, ફૂલેલો છે। તો હવે આ મીન પક્ષો અને પૂંછડીનું કામ શું છે? તો એની વાત કરીએ તો એ દિશા બદલાવા માટે, પછી તરવા માટે પાણીની અંદર, પછી પોતાના શરીરને સંતુલિત રાખવા માટે, સંતુલન જાળવવા માટે આ દરેક વસ્તુમાં એનો ઉપયોગ કરે છે, બરાબર, આ પણ એનો એક અનુકૂલન છે જે દરિયાની અંદર સરળતાથી રહી શકે એટલા માટે, બરાબર। પછી બીજી વસ્તુ એ કે પાણીની અંદર રહેલો ઓક્સિજન, પાણીમાં તમે કહેશો સાહેબ ઓક્સિજન ત્યાં ક્યાંથી હોય, તો પાણીની અંદર પણ 4% ઓક્સિજન ઓગળેલો હોય છે, હવા જે છે એ ઓગળેલી હોય છે, એમાંથી જે ઓક્સિજન છે એને માછલીઓને ઉપયોગ કરવા માટે ખાસ પ્રકારની એની અંદર એક રચના આવેલી હોય છે જેને કહેવામાં આવે છે ઝાલર, જે રચના અહીંયા એને જોવા મળે છે, બરાબર, ઝાલર ફાય, બરાબર, અથવા તો એને આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો એને ચુઈ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જે ઝાલર જે છે એ શું કામ કરે છે?
तो ई जे छे यहाँथी ऑक्सीजन युक्त पानी मेळवे छे, बराबर, फेफसानी अंदर ऑक्सीजन मेळवे अने पाछो ई पानी यहाँथी दूर करी दे छे, एटले के झालर नो उपयोग छे अहींया ऑक्सीजन मेळवा माटे करवामां आवे छे। એટલે કે આપણે જો માછલી ના અનુકૂલન વિશેની જો વાત કરતા હોય તો માછલી ની અંદર અનુકૂલનો કયા કયા છે દરિયામાં રહેવા માટે, જેમાં આપણે પૃથ્વી ઉપર રહી શકીએ છીએ એવી રીતે માછલી દરિયા ની અંદર રહે છે, તો એના માટેના એના અનુકૂલનો અહીંયા તમને આપેલા છે કે કઈ કઈ રીતે અનુકૂળ છે એને, તો કે એની ધારારેખીય આકાર, બરાબર, બીજું છે ભીંગડા, એના શરીર ઉપર આવેલા ભીંગડા, પછી મીન પક્ષો, ચપટા મીન પક્ષો આવેલા હોય છે, પછી આપણે વાત કરીએ તો કે એની અંદર ચુઈ આવેલી હોય છે, બરાબર, જે ઓક્સિજન મેળવવા માટે મદદરૂપ થાય છે, તો આ થયા માછલીના અનુકૂળ જે સરળતાથી પાણીમાં રહી શકે એટલા માટે આ એના અનુકૂળ છે। આગળ જોઈએ રણ વિસ્તારમાં અનુકૂળ, કે રણ વિસ્તારની અંદર શું અનુકૂળ હોય છે, રણમાં શું એવું હોય છે કે જેનાથી રણની અંદર પ્રાણીઓ રહી શકતા હોય, તો રણની અંદર જો આપણે એના વાતાવરણની વાત કરીએ તો રણની અંદર કેવું વાતાવરણ હોય છે, તો રણની અંદર દિવસની ખૂબ જ ગરમી હોય છે અને રાત્રિમાં ખૂબ જ ઠંડી હોય છે, બરાબર, દિવસે આપણે જોઈએ તો એકદમ વધારે પ્રમાણમાં ગરમી હોય કારણ કે અહીંયા તાપનું પ્રમાણ વધારે હોય છે, બરાબર, અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે। રણની અંદર બીજી એક આપણે વાત કરીએ તો રણની અંદર છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી મળતું હોય છે, ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ છે, પાણી જે જોઈએ આપણે એટલું પાણી અહીંયા આપણે રણ વિસ્તારની અંદર મળી શકતું નથી, બરાબર, એટલા માટે જે આપણો વિસ્તાર રણ વિસ્તાર થઈ ગયો છે કે અહીંયા વનસ્પતિઓ કે કાંઈ પણ જોવાનું પડતું નથી, ફક્ત તમને રેતી ના જ તે વસ્તુ જોવા મળે, બરાબર છે, અને અમુક વનસ્પતિઓ પણ જોવા મળે છે પણ રેતીને કારણે, બરાબર છે, એટલે કે અહીંયા પાણીનું પ્રમાણ ઓછું હોય છે, દિવસ દરમિયાન ગરમી વધારે હોય છે એને લીધે આ બધા વસ્તુ થાય છે। હવે રણની અંદર જે પ્રાણીઓ રહેતા હોય છે અથવા તો વનસ્પતિ જે હોય છે એ રેતીની અંદર જીવતા હોય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, આ જે વિસ્તાર છે એની અંદર રેતીના રણની અંદર જ એને રહેવાનું હોય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ આ જ વિસ્તારની અંદર એને કરવાની હોય છે। તો એના એક આપણે પ્રાણીનું ઉદાહરણ લઈ અને સમજીએ ભાઈ એની અંદર શું અનુકૂલન છે, બરાબર, તો જોઈએ તો ઊંટ વિશે આપણે અહીંયા અવલોકન કરીએ, બરાબર, તો ઊંટની અંદર એવી રીતે શું ખાસિયત છે કે જેને લીધે એ રણની અંદર રહી શકે છે, તો ઊંટના શરીરની રચના જો આપણે વાત કરીએ તો ઊંટનું શરીરની રચના છે રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે, એના જે શરીરની રચના છે આપણે રણ વિસ્તારની અંદર ટકી રહે છે, તેના પગ પણ લાંબા હોય છે જેથી કરીને નીચેની રેતીની જે ગરમી છે નીચેનો ભાગ જે છે એ ગરમ થઈ જાય, બરાબર, ઓકે, તો ઊંટની શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદરૂપ કરે છે, એના પગ છે એ લાંબા હોય છે। હવે આપણે જોઈએ તો પગ લાંબા હોય તેનાથી ફાયદો શું, તો કે પગ લાંબા હોય તો જે નીચે જે રેતી છે એ ગરમ થઈ ગયેલી રહેતી હોય છે, એની ગરમી જે છે એના શરીરને ઓછી લાગે, આ જે ઊંટ છે એના શરીરને ગરમી ઓછી લાગે એટલા માટે એના પગ છે એ લાંબા હોય છે, જેથી કરીને એના શરીરને ગરમી ઓછી લાગશે, જેથી કરીને એને પાણીની તરસ પણ ઓછી લાગશે અને તે સરળતાથી આ રણની પરિસ્થિતિની અંદર રહી શકશે, બરાબર। આગળ જોઈએ કે બીજું કે એ ખૂબ જ ઓછી માત્રાની અંદર મૂત્રનો ત્યાગ કરે છે અને મળ છે એ કેવું હોય છે એકદમ સૂકું હોય છે, એનાથી શું ફાયદો થશે, તો કે એનાથી એને વારંવાર પાણીની જરૂર નહીં પડે, બરાબર, પાણી છે એને ઓછા પાણીએ પણ લાંબો સમય સુધી ચાલી શકશે, લાંબા સમય સુધી પણ ચલાવી શકે, અમુક વાર આપણે અવલોકન જોતા હોય તો એવું કહેવામાં આવે છે કે ઊંટ જે છે બે ત્રણ દિવસે પણ પાણી આપો તો પણ એને ચાલે, એવું જરૂર નહીં કે આપણે કેમ દિવસમાં બે ચાર વખત પાણી પીએ પાંચ છ વખત, એવી રીતે ઊંટને જરૂર નથી હોતી, ઊંટ લાંબો સમય સુધી એને પાણીની જરૂર પડતી નથી અને એને પરસેવો પણ વળતો નથી અથવા તો હોય તો પણ હાવ સામાન્ય, બરાબર છે, પરસેવો ખૂબ જ ઓછો વળે છે, પરસેવામાં જે પાણી આપણું વ્યય જાય એ પણ એની અંદર એના શરીરમાં થતું નથી, બરાબર,
ઊંટની મૂત્રનો ત્યાગ ઓછી માત્રામાં કરતો હોવાથી આપણે લઈએ તો પાણી ઘણા દિવસો સુધી તે જીવી શકે છે. તો આ થયા ઊંટના લક્ષણો કે કયા કારણોથી, એવા તો શું એના કારણો છે કે જેને કારણે ઈ રણની પરિસ્થિતિમાં જીવી શકે છે. બરાબર છે કે આવી જે સૂકું વાતાવરણ છે, બરાબર કે જ્યાં એકદમ વધારે પ્રમાણમાં ગરમી છે, જ્યાં ખાવાની પણ વસ્તુ ઓછી મળે છે, બરાબર પાણી પણ મળતું નથી, બરાબર રેતી વાળો વિસ્તાર છે, બરાબર તો આ દરેક જગ્યાએ આ દરેક વસ્તુમાં એ કેવી રીતે જીવી શકે છે, તો આપણે જોયું એવી રીતે જે રેતીની અંદર ચાલવા માટેના પગ જે છે એ પણ અનુકૂળિત થયેલા હોય છે, પછી એના પગ છે લાંબા હોય છે, જેથી કરીને એનો શરીર છે ગરમીથી બચાવી શકાય છે. ત્રીજી વસ્તુ આપણે વાત કરી તો એ ઉત્તરનો ખૂબ જ ઓછો ત્યાગ કરે છે અને મળ પણ સૂકવું હોય છે, પસેવો પણ નથી વળતો એને, જેને કારણે ઊંટને લાંબા સમય સુધી પાણીની જરૂર પડતી નથી. એટલા માટે ઘણીવાર આપણે એવું કોઈ પૂછે કે ભાઈ ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે, એવું શું કામ, રણનું વાહન એને શા માટે કહેવામાં આવે છે, તો કે ઊંટ જે છે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ જીવી શકે છે. બરાબર, લાંબો સમય સુધી ઊંટને પાણી કે ખોરાકની જરૂર પડતી નથી. બરાબર, આ જે વસ્તુ છે એ એને અનુકૂળ સાધેલું છે. બરાબર, રણની અંદર પ્રાણીઓ તથા વનસ્પતિઓ જુદા જુદા વાતાવરણમાં રહેવા માટે અનુકૂલન ધરાવે છે. કે પૃથ્વી ઉપર જો આપણે વાત કરીએ તો પુષ્કળ પ્રાણીઓ, ઘણા બધા પ્રાણીઓ છે, બરાબર છે, નાના મોટા ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, અને આ બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ, અસંખ્ય વનસ્પતિઓ છે, આ બધી વનસ્પતિઓ જુદા જુદા વાતાવરણમાં રહેવા માટે ખૂબ જ અનુકૂલન ધરાવે છે. એની અંદર કંઈક ને કંઈક એવા લક્ષણો છે જેને કારણે એ વાતાવરણની અંદર એ ટકી શકે છે, રહી શકે છે. નિવાસ સ્થાન વિશેની જો આપણે વાત કરીએ તો નિવાસ સ્થાન, હવે આપણે અનુકૂલન વિશેના આપણે બે ઉદાહરણ જોઈ લીધા, હવે આપણે નિવાસ સ્થાન વિશેની વાત કરીએ તો કે નિવાસ સ્થાન એટલે શું, કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ, કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ તો કે પ્રાણીઓ હોય અથવા તો વનસ્પતિ હોય, જે વિસ્તારની અંદર એ રહે છે, પોતાનું જીવન જીવે છે, એ વિસ્તારને આપણે શું કહીએ છીએ, એનું નિવાસ સ્થાન કહીએ છીએ. બરાબર, સજીવો છે, ખોરાક, પાણી, હવા, આશ્રય એટલે કે રહેવા માટે જગ્યા અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. એટલે દરેક સજીવ જે છે એ દરેક સજીવો છે ખોરાક માટે, પાણી માટે, હવા અને પોતાનું આશ્રય સ્થાન એટલે કે રહેવા માટે, બીજી જરૂરિયાતો માટે પણ, બીજી જે એના પોતાના જીવન જીવવા માટેની જે વધારાની જરૂરિયાતો છે, બધી જરૂરિયાતો માટે પોતાના નિવાસ સ્થાન ઉપર આધાર રાખતા હોય છે. એટલે કે એને નિવાસ સ્થાનની આસપાસ અનુકૂલિત થયેલા હોય છે. નિવાસ સ્થાન એને દરેક વસ્તુ પૂરી પાડતું હોય છે. અને સામાન્ય જો ભાષામાં કહે તો નિવાસ સ્થાન એટલે કે રહેવાની જગ્યા. તો વિવિધ પ્રકારની વનસ્પતિ તથા પ્રાણીઓ જે સમાન નિવાસસ્થાનમાં રહેતા હોય, સમાન નિવાસસ્થાનની અંદર પણ રહેતા હોઈ શકે છે. જેમ કે આપણે લઈએ તો ભૂ નિવાસસ્થાન, ભૂ નિવાસી એટલે કે જમીન ઉપર, ભૂ નિવાસી એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ. એના ઉદાહરણ આપણે જાણીએ છીએ કે જમીન ઉપર કયા કયા વનસ્પતિઓ રહે છે, કઈ કયા પ્રાણીઓ રહે છે, એ બધા વિશે આપણે જાણીએ છીએ કે જમીન ઉપર કઈ કઈ વનસ્પતિઓ છે, કયા કયા પ્રાણીઓ છે. બરાબર, ત્યાર પછી આપણે કહીએ તો એમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો જંગલો છે, ઘાસના મેદાનો છે, રણ છે, દરિયાકાંઠો છે, પર્વતીય વિસ્તાર છે, આ બધું છે ભૂ નિવાસી છે એટલે કે જમીન ઉપર રહેનારો પ્રાણીઓ અને વનસ્પતિઓ. બીજો મુદ્દો છે આપણો હવે તો કે જલીય નિવાસી એટલે કે પાણીની અંદર રહેવા, દરિયામાં રહેવા બધા. બરાબર, હવે દરિયાની અંદર આપણે વાત કરીએ તો કે દરિયા અથવા તો પાણીની અંદર,
કોઈ પણ જગ્યાએ આપણે ખાલી દરિયાની નહીં વાત કરતા પણ અહીં આપણે પાણીની અંદર વાત કરીએ છીએ કે જલીય નિવાસસ્થાન એટલે કે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ પાણીની અંદર જીવન જીવતા હોય છે, પાણીની અંદર રહેતા હોય છે એને આપણે કહીશું જલીય નિવાસસ્થાન. જેમ કે આપણે દાખલા તરીકે લઈએ તળાવમાં રહેતા હોય એવા, બરાબર છે, દલદલ એટલે કે જે કાદવ વાળો ભાગ હોય ત્યાં, સરોવર ની અંદર, નદી ની અંદર, સમુદ્ર ની અંદર અથવા તો દરિયા કિનારા ની અંદર, દરિયા ની અંદર, બરાબર છે. તો આ જે વસ્તુ છે એ જલીય નિવાસસ્થાન, એની અંદર વનસ્પતિઓ પણ હોય છે અને પ્રાણીઓ પણ હોય છે, આ બધા એના નિવાસસ્થાન ની આપણે વાત કરી. હવે બીજો આપણો નવો મુદ્દો એ છે નિવાસસ્થાન ની સાથે સાથે અમુક વસ્તુ પણ આપણા માટે જરૂરી છે, જેમ કે જૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકો પણ જૈવિક, જૈવ એટલે કે જીવંત, જીવંત જે ઘટકો છે, સજીવ જે છે એટલે જૈવિક ઘટકો આપણે સજીવો કે નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિ તથા પ્રાણીઓ આ બધા જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનની અંદર જે આપણને પ્રાણીઓ જોવા મળે છે, જે વનસ્પતિ જોવા મળે છે, આ બધા શું છે તો કે જૈવિક ઘટકો છે. તો જૈવિક ઘટકોની અંદર આપણે વાત કરી, ત્યાર પછી આવે છે અજૈવિક ઘટકો, બરાબર. જૈવિક અને અજૈવિક ઘટક આપણે અભ્યાસ કરેલા છે, છતાં પણ એને આપણે પુનરાવર્તન કરીએ કે ફરીથી આપણે જોઈએ. અજૈવિક ઘટકો એટલે કે અજૈવિક એટલે કે જે જીવતા ન હોય અથવા તો નિર્જીવ હોય એને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ. જે વસ્તુ નિર્જીવ છે એને આપણે કહેશું અજૈવિક ઘટકો. જેમ કે આપણે જોવા મળતી હોય નિર્જીવ વસ્તુ કઈ કઈ, તો કે ખડકો છે, ભૂમિ છે, હવા છે, પાણી છે, બરાબર, સૂર્યપ્રકાશ છે, આ દરેક વસ્તુ, ગરમી છે, આ બધું જ અજૈવિક ઘટકો છે જે આપણા જીવન સાથે જોડાયેલી છે કે દરેક પ્રાણીના જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. જૈવિક ઘટકો એટલે જે સજીવો છે તે, અને અજૈવિક ઘટકો એટલે કે જે સૂર્ય, જેમ કે આપણે લઈએ નિર્જીવ વસ્તુ છે તેને આપણે અજૈવિક ઘટકો કહીએ, જેમ કે સૂર્યપ્રકાશ છે, ગરમી છે, તાપ છે, ભૂમિ છે, ખડકો છે, પથ્થર છે, હવા છે, પાણી છે, ને આપણી આજુબાજુ જે વસ્તુ છે તે પણ એ બધી શું છે અજૈવિક ઘટકો. ઓકે, આખો જે આપણે મુદ્દો ભેળા એનો થોડુંક અહીં એક તારણ લીધેલું છે, તો તારણ વિશેની થોડીક આપણે વાત કરીએ. એક તમને નોંધ કરવાની કીધી છે, એમાં અલગ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એના વિશેની જો આપણે વાત કરીએ કે અમુક ફેરફારો જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થવા થતા જોવા મળે છે. જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોય એટલે કે આપણે જે મેદાન વિસ્તારમાં અત્યારે આપણે રહીએ છીએ તો મેદાની વિસ્તારની અંદર રહીએ છીએ, તો મેદાની વિસ્તારમાં રહેતા હોય અને અચાનક આપણે ઊંચા પર્વતીય વિસ્તારની અંદર રહેવા જવાનું થાય, બરાબર, આપણે રહેવા જઈએ તો થોડા દિવસ માટે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર છે. આપણે શારીરિક કસરત પણ વધારે કરવી પડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શું કારણ? તો કે ત્યાં હવા થોડીક પાતળી હોય છે, જેમ જેમ ઊંચા જાઓ એમ એમ હવા છે થોડીક પાતળી થતી જાય. અહીંયા જે હવા નીચે છે એના કરતા ઉપર જેમ જાશો પર્વતીય વિસ્તારની અંદર એમ એમ હવા છે એની પાતળી બનતી જાય છે, એટલે કે આપણને ઘણી બધી એમાં તકલીફ પડતી હોય છે. તો જ્યારે આપણે ઊંચા પર્વતો પર હોઈએ છીએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવા પડે છે, એટલે કે આપણે પર્વત ઉપર ચડતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે ઊંચેથી શ્વાસ લેવા પડતા હોય છે. તો થોડા દિવસ પછી જો આપણે એમનો સતત એ દિવસો થોડાક દિવસ સુધી અહીંયા આપણે રહીએ છીએ પર્વતીય વિસ્તારમાં, ઊંચા વાળા વિસ્તારની અંદર આપણે જો રહેવાનું ચાલુ જ રાખીએ આપણે રહીએ છીએ તો એ પરિસ્થિતિની અંદર આપણે અનુકૂલન સાધી લઈએ છીએ, બરાબર છે. આપણું શરીર પણ એના અનુકૂળ ગોઠવાઈ જાય છે, પછી આપણને આવી તકલીફ નથી પડતી, શ્વાસ લેવાની તકલીફ, બરાબર છે, શારીરિક થોડીક કળતો ના બધું ઓછું થઈ જાય છે. પણ ક્યારે થાય કે આપણે એના એ વિસ્તારની અંદર અમુક સમય રહીએ ત્યાર પછી આ પરિસ્થિતિને આપણે આપણું શરીર છે અનુકૂલન સાધી લઈએ છીએ, એટલે આપણું અનુકૂળ થઈ જાય છે. તો એવા ફેરફારો કે જે કોઈ ચોક્કસ સજીવોમાં શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહેવામાં આવે છે. ભાઈ પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? કે જે એવા ફેરફાર કે આપણે ભાઈ મેદાની વિસ્તારમાં હતા અહીંયાથી ઊંચા પર્વતીય વિસ્તારની અંદર ગયા,
તો જે આપણા શરીરની અંદર બદલાવ આવ્યો, આપણે શ્વાસ લેવામાં જે તકલીફ પડતી, પછી જે વ્યવસ્થિત થઈ ગયો, એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુકૂલન થયું, બરાબર, એને કહેવામાં આવે છે પરિસ્થિતિકીય અનુકૂલન કહેવામાં આવે છે. અને આ જે પરિસ્થિતિકીય અનુકૂલનો છે એ પરિસ્થિતિકીય અનુકૂલનો છે એ ટૂંકા ગાળાના હોય છે. પણ જે સજીવોની અંદર જે અનુકૂલન જોવા મળે છે એ હજારો વર્ષો પછી આ અનુકૂલન જોવા મળે છે.